الصلوات اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم ادعوني أستجب لكم. أبلي بحث زيارة عاشوراء بابت هتي کہ زيارة عاشوراء جي أبلي پڑھیے چھئے ان انا فائدہو خود اپنے پوتانی زندگی ماں نہاری رہیا چھئے. کوئی پڑھ حاجت ہوئے تو اپنے زیارت عاشورا نو عمل کریے چھئے 40 دیوست ہو دی انہیں مشکلات آسان تھے جائے چھئے کارن کیا زیارت انہیں ماں واری پہلی دعاو بہت اثر رکھے چھے. اپنے بے دعا زیارت عاشورا نے پوری کری شکیا انہیں آجے ایک تریجی دعا اوپر جائے رہیا چھئے کہ جمع اللہ کی بارگاہ میں سوال کریے چھئے. فاسأل اللہ الذي اکرمنی بمعرفتکم ومعرفت اولیائکم. اے پروردگارا، ہوں تاری بارگاہ میں سوال کرو چھو کہ تو امن اہل بیت علیہ السلام نے معرفت عطا کر انے امنا دوستوں نے معرفت عطا کر انے وَيَرْزُقْنِي الْبَرَاتَ مِنْ أَعْدَائِكُمْ انے امن اہل بیت علیہ السلام نا دشمنوں پرتی نفرت عطا کر. پچھی نو جو جملو چھے ای بو مہتو نو جملو چھے کارن کہ اپنے اکرام اسے بات کر چکیا کہ خدا یہ تمہاری ریسپے کر اہل بیت نی معرفت تھی معرفت اہل بیت آو سے امنا دوستو نی معرفت آو سے تو خدا اپنے اکرام کر. અને જ્યારે મારિફત આવશે તો ખુદાવંદી આલમ આપણને નસીબ કરશે. શું વસ્તુ? અહલે બૈત ના દુશ્મનો પ્રત્યે નફરત. અગર કોઈ ઇન્સાન સારા માણસ પ્રત્યે ખરાબ બોલતો હોય તો આપણને કડવાહટ ઉભી થાય કે ભાઈ ઈ આવો સારો માણસ અને તું એને ખરાબ બોલે છે. મસલન આયતુલ્લાહ સિસ્તાનીને કોઈ ખરાબ બોલતું હોય તો આપણું પેટ ભળે. આયતુલ્લાહ સિસ્તાની આટલા મરજાય આલી કાદર અને એના વિશે તું ખરાબ બોલે છે તો આપણને એના પ્રત્યે નફરત આવશે. તો જ્યારે મારિફત આવી જશે તો સાથે સાથે એમના દુશ્મનો પ્રત્યે નફરત પણ આવશે કે જેનો ખરાબ બોલતું હોય આપણને નફરત આવશે. પછીનો જે જુમલો છે આપણે માંગીએ છીએ એ બહુ મહત્વનો અને એક બહુ મોટી વસ્તુ આપણે આમાં માંગી લઈએ છીએ. મને નથી લાગતું કે આના કરતા દુનિયામાં કોઈ મોટી વસ્તુ આપણે અલ્લાહની બારગાહમાં માંગી શકીએ. શું માંગીએ છીએ? કે અહલે બૈત અમને કરાર દિયો અહીંયા જઅલની માકુમ ફી દુનિયા વલ આખિર. આ એક જુમલો એવો છે કે જેમાં આપણી દુનિયા ને આખિરત બંને સમાઈ ગયું છે કે ખુદાય તું અમને કરાર દે અહલે બૈત અમને રાખો દુનિયા ને આખિરત માં તમારા સાથે. દરેક ઇન્સાન પોતાની જિંદગીમાં પોતાના જેવા સાથે દોસ્તી કરે છે. ફારસીમાં પણ એક શાયરી છે, હમ જિન્સ કોનેત બા હમ જિન્સ પરવાઝ, એટલે કે જે પક્ષીઓ એક જેવા હોય ને એના સાથે જ ઉડવાનું રાખશે. કોઈ દિવસ કબૂતર કાગડા સાથે ઉડવા જશે નહીં, ચકલી કબૂતર સાથે ઉડવા જશે નહીં, દરેક પોતાના જેવા સાથે ઉડવા કોશિશ કરશે. એવી જ રીતે ઇન્સાન છે. આપણે ન્યાઝ હોય છે ને, ગઈકાલે તો લાંતી હતી, આજે શું છે ખબર નથી, કબાડો વાંધો. પણ આપણે જયારે થાળામાં બેસવા જશું ને ત્યારે પણ જોશું કે લોકો ક્યાં બેઠા છે અને મારે કોના સાથે બેસવું છે. કેમ તમે ગમે ની સાથે નથી બેસી શકતા? તો કે ના, અમારા જે ક્લાસ ના હોય ને એના સાથે બેસી. પેલા બિઝનેસમેન બિઝનેસમેન સાથે બેઠશે, નોકરિયાત નોકરિયાત સાથે બેઠા નજર આવશે, પછી બુઝુર્ગો નાના બચ્ચાઓ સાથે નહીં બેસે, બલકે બુઝુર્ગો પોતાની જેવડા ઉંમરના માણસો સાથે બેઠશે, જવાનો
પોતાના જવાનો પોતાની ઉંમરના લોકો સાથે બેઠશે. ચાલો આ જમવાની વાત, કોઈ વખત એવું થઈ જાય કે એક બુઢા માણસને જગ્યા ના મળે તો એ જવાન સાથે છોકરાઓ સાથે બેસીને, એટલે આગા સાથે કોઈ ના બેઠતું હોય, શું કામ? કારણ કે આગા સાથે બેઠે એટલે કઈક ને કઈક વાતો આગા આગા સાથે બેસે. એક સલવાત પડે મહમ્મદ વાળે આપણે ગયા હજમાં, હજમાં તો બાયડી સાથે તો રહેવા ના મળે, બરાબર છે, સાંભળો મળે, મહેનત પડે. ઘણી વખત રૂમ સાત આઠ જણાના હોય, ઘણી વખત ત્રણ ત્રણ ના રૂમ હોય, તો એ ત્રણ ત્રણ ચાર ચાર જણા ભેગા થઈને કહે છે કે અમે જવાન જવાન એક રૂમમાં, અમે ફૂકવા વાળા એક રૂમમાં, અમને ક્લિમાતીઝર ખબે છે તો અમે એક રૂમમાં, અમને એલર્જીક છે એસી ની તો અમે એક રૂમમાં. તો આવી રીતે બધા ગ્રુપ જાતા હોય હરમમાં, તો એ લોકો પણ અમુક અમુક લોકો સાથે જતા. મતલબ કે ઇન્સાન હંમેશા પોતા જેવા સાથે જ આગળ વધે છે. અગર એનાથી ઇમ્પોર્ટન્સ વસ્તુ હોય, દાખલા તરીકે મકાન લેવું છે, તો મકાન લેવા પહેલા ઇન્સાન તપાસ કરશે કે મારી બાજુ બાજુમાં કોણ રહે છે. એવું ના હોય કે એવા ખરાબ માણસો રહેતા હોય ને હું ત્યાં રહું અને મને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એના કરતા મહત્વની વસ્તુ, જ્યારે ઇન્સાન શાદી કરવા જાય છે તો આખો સજરો તપાસ કરે છે કે કોની છોકરી, એનો બાપ શું કરે છે, એની માં શું કરે છે, એ લોકોના અખલાક કેવા છે, આ બધી વસ્તુ જોશે. શું કામ? કારણ કે જિંદગી એવી જીવવાની છે. પણ આ જે આશુરાની દુઆ જે છે, ઝિયારત આશુરાની દુઆ, એમાં આપણે અલ્લાહ પાસે માંગીએ છીએ, અહીંયા જે આલાની મહાકુમ ફી દુનિયા વલ આખિરા, કે અમને તમારા સાથે દુનિયામાં પણ રાખો અને આખિરતમાં પણ રાખો. આ બહુ મોટી વસ્તુ. આ ઓલી જમવા બેસવાની, હોટલની, ઘર લેવાની, હજમાં સાથે જવાની કે શાદીની, આ બધી વસ્તુ કરતા મહાન છે. કારણ કે શાદીમાં પણ મોત આવશે એટલે આપણે જુદા પડી જશું, ધણી બીજાને પરણી જશે, અગર જો બાયડી જીવતી હશે તો એ બીજાને પરણી જશે, આખો સેપારેટ દુનિયામાં જ સાથે. પણ અહેલે બૈતનો સાથ જે આપણને જોઈએ છે એ દુનિયા અને આખિરતમાં જોઈએ છે. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં લગભગ 30 થી 40 જગ્યા ઉપર માનો શબ્દ લાવે છે. મા એટલે શું? સાથે. 30 થી 40 જગ્યાએ અને ઓર્ડર પણ આપે છે કે તમે કોના સાથે રહ્યો. જેવી રીતે કે એક આયત અવારનવાર પડતો હોય છે, યા અય્યુહ અલ્લાઝીના આમનુ ઇત્તકુલ્લાહ વકુનુ અમલ કરવો પડશે, કુરાન ના સાથ ઉપર અમલ કરવો પડશે કે કુરાન આપણને કોના સાથે રહેવાનો હુકમ આપે છે. અને અગર જો આના ઉપર અમલ ના કર્યો અને આપણે ફક્ત દુઆ જ કરતા રહ્યા, અહીંયા જે આલમી માકુમ ફી દુનિયા વલ આખિરા, કે અમને તમારા સાથે દુનિયાને આખિરતમાં રાખો, અને આ બધી વસ્તુ ઉપર અમલ ના કરીએ તો આપણે અહેલે બૈત પાસે જાશું પણ નહીં. શું કામ? કારણ કે આપણો રસ્તો બીજો હશે. કયામતના દિવસે અમુક લોકો અફસોસ કરતા હશે. એ અફસોસ બહુ દાંજરી અફસોસ છે. અફસોસ એટલે કેવો અફસોસ? એક વખત આપણા ધંધામાં ખોટ ગઈ તો આપણને એમ થાય કે ચાલો થોડું લોસ ગયો છે પણ કાલે બીજું કમાઈ લેશું. પણ અહીંયા બીજું કમાવાની વાત નથી, બલકે ગયો એટલે ગયો. કયામતના દિવસે અમુક લોકો કહેતા હશે, યા લૈતની અયકાશ ઇત્તખસ્તુ મઅ અર-રસૂલ સબીલા, કે કાશ મેં રસૂલનો રસ્તો અપનાવી લીધો હોત, રસૂલના રસ્તા સાથે થઈ ગયો હોત. અગર જો આ રસ્તાથી આપણે છેટા ગયા, આ સાથ ના લીધો, તો પછી એવો પછતાવો છે કે જેની કોઈ ભરપાઈ દુનિયા ને આખિરતમાં નથી થઈ શકે. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં કોનો સાથ લીધો છે, કેવો સાથ લીધો છે, એ બહુ મહત્વ રાખે છે. ખુદાવંદી આલમ અમુક જગ્યાએ મનાઈ કરે છે કે તમે અમુક લોકોનો સાથ ના રાખો. જેવી રીતે કે કુરાનની આયાતમાં છે, ફલા તક્ઉદ બાદ ઝિક્ર મઅલ કૌમિ ઝાલિમીન, કે તમે ઝાલિમોનો સાથ ના રાખો.
ظالمو ساتھ نہ رہو جے انسان بیجا اوپر ظلم کرے چھے اتوا پوتانا نفس اوپر ظلم کرے چھے گناہ کرے چھے ایوا ساتھ نہ رہو کارن کہ ایوا ساتھ رہواتی تمہیں اہل بیت تھی دور تھی جاشو قیامت نا دیوز جر آوشے بدا نے جہنم ناکھی دے وہاں آوشے بدا پڑتا آشے ત્યારે જહન્નમ નો માલિક હશે એ બિચારો એકલો એકલો ઉભો હશે શું કરે આ બધાને જોતો હશે કેટલા બધા અઝાબમાં છે કોના ઉપર કેવો કેવો અઝાબ થાય છે આ બધું જોતા હશે ત્યારે આ માલિક જે જહન્નમ નો દરોગા છે ને એ આ જહન્નમીઓ સાથે વાત પણ કરશે એવી હાલત ખરાબ હશે માણસોની કે નીકળવા ચાહતા હશે માલિક પાસે પણ ઘણી વખત માંગણી કરશે કે ભાઈ અમને બહાર નીકાળ દે તો કે ના તમે અહીંયા આવ્યા શું કામ શું કરીને આવ્યા છો તમે કે જહન્નમમાં ફસાઈ ગયા છો તો જહન્નમીઓ અલગ અલગ માણસો અલગ અલગ વાત કરે છે અને એમાંથી ત્રણ વાત કુરાન નોટ કરે છે જો આ વસ્તુ આપણામાં હોય તો કોશિશ કરીએ કે આ બુરી આદતને આપણે આપણાથી દૂર કરી દઈએ કારણ કે આ વસ્તુ આપણને જહન્નમ બનાવી છે એ જહન્નમ ના માણસો એ દરોગાને કહેશે જ્યારે સવાલ કરે છે મા સલકકુમ ફી સકર કે તમને આ જહન્નમ માં કઈ વસ્તુ નાખ્યા તો એક પ્રકારના માણસો બોલશે કહેશે લમ નકુ મિનલ મુસલ્લીન કે અમે નમાઝ ગુઝાર નતા નમાઝ નતા પડતા એટલા માટે આ જહન્નમમાં ફસાણા બીજા પ્રકારના માણસો કહેશે કુન્ના નુકદ્દિબુ બિયૌમિદ્દીન અમે કોણ હતા તો કે અમે કયામતના દિવસને જુઠલાવવા વાળા હતા અમે અમારા દોસ્તોને એમ કહેતા ક્યાં કોઈ મરીને પાછું કહેવા આવ્યું છે તારે ક્યાં મારી કબરમાં શું આવવું છે તને શું મારી વ્યાધિ થાય છે આવા બધા શબ્દો જે આપણે બોલીએ છીએ એ દર હકીકત કયામતને જુટલાવી છે માટે ધ્યાન રાખી આવું શબ્દ ખેર આ બે વસ્તુ મારો મોઝુ નથી ત્રીજા પ્રકારના માણસો જે કયામતમાં બોલશે એ આ રીતે બોલશે કુન્ના નખુદુ માલ ખાઇદીન કે અમે જે છે બુરા માણસો સાથે જીવન વિતાવતા હતા અમારા દોસ્તો બુરા હતા અગર જો આપણી સાથે રહેવા વાળા બુરા ઇન્સાન છે તો પછી એવું પણ બની શકે કે આપણે પણ એ લોકો સાથે જહન્નમમાં ફસાઈ જઈએ કાશ કહેશો આપણે કે મેં ફલાણાને મારો દોસ્ત ના બનાવ્યો હોય આપણે તો અહલે બૈત અલૈહિમુસ સલામ સાથે રહેવાની દુઆ માંગીએ છીએ પણ હકીકતમાં શું હું એવા લોકો સાથે રહું છું કે જે અહલે બૈત અલૈહિમુસ સલામ ના નક્શે કદમ ઉપર ચાલે છે શું હું એવા લોકો સાથે જિંદગી જીવું છું કે જે દિવસ અને રાત અલ્લાહની યાદ કરે છે અસહાબે સુફા તો તમે બધાએ સાંભળ્યું હશે કોને કહેવાય અસહાબે સુફા હિજરત પછી મદીનામાં અમુક માણસો હતા કે જેની તાદાદ પણ લગભગ 400 જેટલી હતી આસાબે સુફા પાસે બહુ ખાવા પીવાના પૈસા અને એ બધી વસ્તુ નહીં હતી ગરીબ હતા અને અમુક વખત તો આ લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે એક કપડામાં વારા ફરતી નમાઝ પડતા આ 400 માણસની સાથે રસૂલે ખુદા બેઠા હતા આસાબે સુફા ગરીબ લોકો હતા કારણ કે હિજરત કરીને આવ્યા હતા કાંઈ નહોતું અને પાછળથી પણ આવ્યા હતા તો આ બધા સાથે બેઠા હતા તો મદીનાના જે માણસો હતા જે પૈસાવાળા એ કહે છે યા રસૂલલ્લાહ તમે આ બધા ગરીબ લોકો સાથે શું બેઠા છો આવો અમારા સાથે બેસો ને આમાં કઈ નહીં વળે અમારા પાસે હશે તો માલ મળી તો બધું મળશે ને ખુદાવંદી આલમ કુરાનની આયત નાઝિલ કરે છે વસબિર નફસક મઅલ્લદીન યદઉન રબ્બહમ બિલગદાત વલઅશિયા વયુરીદુન વજહા એ રસૂલ તમે સબ્ર કરો એવા લોકો સાથે રહેવા માટે કે જેઓ દિવસ અને રાત અલ્લાહને યાદ કરે છે અને અલ્લાહના ચહેરાને તલબ કરે છે એટલે કે અલ્લાહની કુરબતને તલબ કરે છે આપણે આપણી જિંદગીમાં આપણા દોસ્તો પ્રત્યે જોવાનું છે કે શું મારા દોસ્તો સવાર સાંજ અલ્લાહને યાદ કરે છે તો હું એના સાથે રહું
اگر جو ایوا لوکو ساتھ رہیش کے جی اللہ نا عبادت گزار چھے تو ہوں اہل بیت علیہ السلام ساتھے دنیا نے آخرت نہ رہیش کرش پان اینا تھی اگر جو کونترے رہ سے کہ منی ایوا لوکو ساتھے مجا آوے چھے کہ جی آخو دیوس مجاک مستی حسی کوئی نے پریشان کرو کوئی نے زلیل کرو آبدی وستو ما مصروف ہشے تو پچی اہل بیت علیہ السلام کہے شکے پچی ہمارے تیاں نہیں تمہارے تیارے ہوئے تیارے ہو آئیے رہے ہوئے تو آئیے رہے انٹر فنٹر نہیں دے سکو سکے بھائی دہی دڑک نہیں دے سکو کہ تمہیں تیاں پڑھ ہاتھ رکھو نہیں آئیے پڑھ ہاتھ رکھو بے جگہ ہے نہیں تھا ان الحسین مصباح الہدا و سفینۃ النجات تو ہاں نجات نی کشتی چھے ما سوار تھا ہو چھے تو ضروری چھے کہ پہلا اپنے پوتانے ای کشتی ما سوار تھا ونے لائق بنا بھی لیے આપણે રહેતા હોય ઉંદરો સાથે અને કહીએ કે મારે સફીનામાં બેસવું છે ભાઈ ઉંદર સાથે રહેતો હોય તો પછી તારી આદત ઈ થઈ જશે કે તને વાતોમાં ખાડા પડવાનું મન થશે પછી તને ક્યાંથી તને સવાર કરવા દેશે ઉંદરની આદત શું હોય મોણ બનાવવાની ખાડા પડવાની ખાઈ જવાની અગર તને હુસૈનની કશ્તીમાં સવાર કરશું તો શું કરીશ અત્યાર સુધી ઉંદર સાથે હતો ઉંદર જેવી આદત આવશે ઉંદરનું કામ બગાડો કરવો તું કષ્ટીએ નજાતને તું બગાડો કરી નાખીશ પહેલા બહેતર છે તું તારી જાતને સુધારી લે કે કોના સાથે તું જીવન વિતાવે છે એક રૂપ મે મોહમ્મદ ઓ આલી મોહમ્મદ બાર એટલું જ નહીં કે ખુદાવંદી આલમ કહે છે કે તમે જીવો આવા માણસો સાથે નહીં બલકે મરો તો પણ નેક લોકો સાથે મરો તવફના મહાન અબરા કે તમે મરો તો પણ તમે બુરા લોકો સાથે ના મરો બલકે સારા માણસો સાથે મરો ઇમામ હુસૈન અલયસલામ ની સાથે આપણે મરવાનું છે ઘણા એવા માણસો ની આપણી પાસે દાસ્તાન છે કે જે એક જિંદગી જે છે આખી વિતાવી નાખી અહલે બેત થી દૂર પણ જ્યારે મરે છે તો અહલે બેત અલયસલામ ની સાથે જેમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલયહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ ઇમન એક સહાબી હસન બસરી કે જેને ઉનવાને બસરી ની હદીસ પણ બહુ મશહૂર છે કેટલી ઉંમર હતી એમની 94 વર્ષની ઉંમર હતી અને 94 વર્ષે એને ધ્યાન આવ્યું કે હું જે જાતો હતો અત્યાર સુધી એ ખોટા રસ્તે જાતો હતો મારે તો ઇમામે સાદિક અલયહિસ્સલામ પાસે રહેવું જોઈએ રસ્તો મૂકે છે જાય છે ઇમામ સાદિક અલયહિસ્સલામ પાસે કે મૌલા હું આવ્યો છું તમારી ઇમામતને કબૂલ કરવા માટે તમારાથી ઇલ્મ હાસિલ કરવા માટે ઇમામ કહે છે કે અત્યારે ખુદાફિઝ મારા પાસે ટાઈમ નથી હું ઇબાદતમાં મારા સમયને વ્યસ્ત રાખું છું એ માણસ હાર નથી માનતો ઇમામ સાદિક અલયહિસ્સલામના ઘરેથી નીકળી અને ક્યાં જાય છે રસૂલના રોઝા ઉપર બે રકાત નમાઝ પડે છે ગિરિયાઓ ઝારી દુઆ કરે છે કે ખુદાયા કંઈક એવું કર કે ઇમામે સાદિક અલયહિસ્સલામના દિલમાં મારા પ્રત્યે મોહબ્બત આવી જાય અને મને એના સાથે લઈ લે ઘરે જઈને પણ દુઆ કરે છે તડપતો હોય છે બેચેન હોય છે નીકળે છે ઇમામ પાસે અને કહે છે મોલા મને કંઈક શીખાડો ઇમામ એને બહેતરીન હદીસ બયાન કરે છે હદીસે ઉનવાને બસરી મોડો ન થઈ જતો અત્યારે પણ આપણે અગર જો ખોટા રસ્તે છીએ રસ્તાને બદલાવી નાખીએ અહલે બૈત અલયહિમ સલામ સાથે થઈ જઈએ અહલે બૈત અલયહિમ સલામ ના દોસ્તો સાથે થઈ જવાનું ઘણા કરબલાના મેદાનમાં મોડા પડી ગયા છે એવું નથી કે બધા ઇમામ હુસૈન અલયહિસ્સલામ સાથે મક્કાથી આવેલા અમુક લોકો એવા પણ તારીખમાં મળે છે કે જેણે ઇમામ હુસૈન અલયહિસ્સલામનો સાથ વચમાં છોડી દીધો એમ નથી કે આ 72 ઇન્સાન કરબલાથી નીકળ્યા મક્કાથી નીકળ્યા અને કરબલા સુધી પહોંચ્યા હોય ના એવું નથી જ્યારે હોરે રસ્તો રોક્યો ઘણા માણસો મૂકીને ચાલ્યા ગયા ઘણા માણસો કરબલા આવીને પણ ચાલ્યા ગયા ઘણા માણસો નવમી મોહર્રમને પણ ચાલ્યા ગયા અને ઘણા માણસો ઇમામ હુસૈન અલયહિસ્સલામ સાથે આવ્યા પણ છે જેમાંથી બે માણસોની આપણે વાત કરીએ કાસિદ અને કરશ ક્યારે પહોંચે છે આશુરની રાતે શબે આશુરના જ્યારે ઇમામ હુસૈન અલયહિસ્સલામ
ખુતબો પડે છે ત્યારે આ બંને ભાઈઓ કાસિત અને કરશ બંને આવે છે. ઇમામ પૂછે છે કોણ છો તમે? કે ઝહેર તુગલબીના દીકરા છીએ. અમે જંગે સિફિલ જંગે જમાનમાં પણ હતા, ઇમામે હસન અલી ઇસ્લામ સાથે પણ હતા. અમે તલાશ કરતા હતા, હવે પહોંચ્યા છીએ. બિસ્મિલ્લાહ આવો, અમે રહી શકીએ? તો ઇમામ કહે છે બિસ્મિલ્લાહ, હજી મોડું નથી, આપણે ગમે તે. એક સહાબી તો એવા છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદત પછી કરબલા પહોંચે છે, જેનું નામ તારીખ હફાદ બિન મહનદ લખે છે. હફાદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સર નોકે નઝા ઉપર ચડી ગયું ને પછી આવે છે, જોવે છે. જગ્યાએ જગ્યાએ જનાઝાઓ વિખરાયેલા છે, ખયામ બળી ગયા છે. પૂછે છે કે ઇમામે હુસૈન ક્યાં છે? તો કે શહીદ થઈ ગયા. એ હફાદ એ વખતે હમલો કરે છે, અને જે માણસો ગનીમત લૂંટવામાં મસરૂફ હતા એક એક ને કતલ કરવા માટે આગળ વધે છે. ઉમરે સાદ કહે છે કે અત્યારે હવે ઇમામે હુસૈન નું સર નોકે નેઝા ઉપર ચડી ગયું છે, હવે કોણ આવ્યું છે કતલ કરવા માટે, લડાઈ કરવા માટે? કહે છે હફાદ આવેલો છે. એટલા બહાદુર હતા કે લડાઈ કરે છે. ઉમરે સાદ હુકમ આપે છે, ઘેરી લ્યો એને. ઘેરીને મારવામાં આવે છે, અને હફાદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી શહીદ થાય છે. અત્યારે કરબલા મોડો ન થઈ ગયો, જરૂર છે કે આપણે પોતાને હુસૈન સાથે કરી નાખીએ. હુસૈન સાથે કેવી રીતે રહી શકાય? તો જરૂરી છે કે આપણે પોતાનામાં થોડીક સુધારણા લઈ આવવી પડશે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે એ બધી કારણો બયાન કરશું કે જેના થકી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અથવા અહલે બૈત અલૈહિસ્સલામ સાથે રહી શકીએ. ઘણા એવા કારણોની જરૂર છે આપણી જિંદગીમાં, કે અગર જો એ ના હોય તો ઘણું માંગે થાય છે ને આપણે અહલે બૈત અલૈહિસ્સલામ સાથે નથી રહી શકતા. આજે કરબલાના એ સહાબીનો જિક્ર કરવો છે કે જે કારીએ કુરાન છે, કુરાનના ટીચર છે. એનું નામ બુરેરે હમદાની છે. બુરેરે હમદાની, હમદાન યમનનો એક ગામ છે, એના ઓરિજિનલ છે અને કુફાના રહેવાસી. અને કુફામાં એ જમાનાના બેસ્ટ કારી હતા, કિરાત કરવા વાળા, અને મુઅલ્લિમ હતા, છોકરાઓને કુરાન શીખાડતા પણ, અને બહુ શરીફ હતા, ઇમામ અલી અલૈહિસ્સલામના દોસ્ત. જ્યારે બુરૈર સાંભળે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી મક્કા શિફ્ટ થયા છે, ત્યારે બુરૈર પોતાના સાથીઓ સાથે કુફાથી મક્કા ચાલ્યા જાય છે. હજી મુસ્લિમ પણ નહોતા આવ્યા ત્યારે ચાલ્યા ગયા, ઇમામ સાથે રહે છે. જ્યારે હુર રસ્તો રોકે છે ત્યારે બુરૈર પોતાના સાથીઓને કહે છે કે તમારે ઇખ્તિયાર છે, અમારા સાથે રહેવું હોય અમારા સાથે રહો, જાવું હોય ચાલ્યા જાઓ. અબુરેર આશુરના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામથી રજા માંગે છે. મોલા મને રજા આપો, ઉમરે સાદને હું ઓળખું છું, અમે સાથે રમીને મોટા થયા છીએ, મને રજા આપો કે હું એને કંઈક નસીહત કરું. ઇમામ કહે છે કે જેવી તારી ઈચ્છા. બુરેર જાય છે ઉમરે સાદ પાસે, ખૈમામાં દાખલ થાય છે, ખૈમાના દરવાજા ઉપર ઉભા રહે છે પરદો ખોલીને. ઉમરે સાદ કહે છે, જોવે છે ને સામે, બુરૈર ઉમરે સાદ સામે જોવે છે, બે બચપનના દોસ્ત છે. ઉમરે સાદ કહે છે કે મને સલામ નહીં કરો, મુસલમાન જો. બુરૈર કહે છે કે તું તારી જાતને મુસલમાન સમજે છે? આ તારા નહેરે ફુરાત સામે જો, જેમાં હૈવાનો પરિંદા કૂતરાને સુવરને પણ પાણી પીવાની રજા છે, અને અહલે બૈત અલૈહિસ્સલામને તું પ્યાસા રાખે છે, અને તારી જાતને તું મુસલમાન કહે છે, શું કરવા જાય છે? તું જહન્નમને ખરીદી રહ્યો છે ભાઈ, આવું ના કર, ચાલ હુસૈન સાથે, જન્નત ઇંતજાર કરે છે. જે શું કરું, રહી શહેરની હુકુમત. ઉમરે સાદ કસમ ખાય છે, કસમ ખુદાની, મને ખબર છે કે અહલે બૈત અલૈહિસ્સલામને અઝિયત પહોંચાડવો હરામ છે, પણ શું કરો, અગર જો રહી શહેરની હુકુમત હું નહીં લઉં તો બીજું કોક લઈ લેશે.
બોરે પાછા આવી જાય છે. આશુર નો દિવસ આવ્યો, ફોજ સામ સામે આવી ગઈ, ત્યારે બુરૈર કુફા વાસીઓને નસીહત કરે છે કે શું કરી રહ્યા છો તમે, ઇમામે હુસૈન ને કાગળ બોલાવીને દાવત આપીને નથી ઇન્વાઇટ કર્યા, તમને નથી ખબર કે આ ઇમામે હુસૈન જન્નતના જવાનોના સરદાર છે, તમે એમને અઝિયત પહોંચાડી અને જહન્નમને ખરીદી રહ્યા છો. પણ અસર નથી, આ દુનિયા પરસ્તી એવી વસ્તુ છે, અસર નથી. બુરૈર બીજા હમલા પછી જ્યારે એક એક માણસો આગળ વધ્યો ત્યારે બુરૈર મેદાનમાં ઉતરે છે, યઝીદ બિન માકલ એમની સામે આવે છે, ફરી બુરૈર નસીહત કરે છે કે તમે આ શું કરી રહ્યા છો. ત્યારે યઝીદ બિન માકલ કહે છે કે તું જૂઠો છે, યાદ છે તે ત્રીજા ખલીફાને ખરાબ કીધું હતું કે એ પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે છે, માવિયા બરાબર નથી. તો કે હા યાર કીધો છે. તો કે તું ગુમરાહ છો. તો કે નહીં હું ગુમરાહ નથી, હું અહલે બૈત અને મુસલમાનની સાથે છું. હું ગુમરાહ કેવી રીતે હોઈ શકે, આ બંનેમાં ચડબડ થઈ. ત્યારે બુરૈર કહે છે કે ચાલ તો આપણે અહીંયા મુબાહલા કરે. કેવી રીતે મુબાહલા કરે? તો કે તું મારા ઉપર લાનત કર, હું તારા ઉપર લાનત કરું, જેની જેનો અકીદો સાચો હશે એની લાનત અલ્લાહની બારગાહમાં કબૂલ થશે અને સામેવાળો હલાક થશે. ઠીક છે, બંને યઝીદ બિન માકલ અને બુરૈર હમદાની બંને જે છે એ કરબલાના મેદાનમાં મુબાહલો કરે છે, એકબીજા ઉપર લાનત કરે છે, આ બધા જોઈ રહ્યા છે. પછી લડાઈની શરૂઆત કરે છે યઝીદ બિન માકલ, તલવારનો વાર કરે છે, પણ બુરૈર ડિફેન્સ કરી શકે છે. પછી બીજો વાર જ્યારે બુરૈર કરે છે તો યઝીદ બિન માકલના માથા ઉપર એવી રીતે લાગે છે કે એ જમીન ઉપર પડી અને જહન્નમ વાસી થાય છે. આટલું સાફ અને શફાફ મુબાહલો હતો, તેમ છતાં દુશ્મનો દુનિયા માટે એટલા આંધળા થઈ ગયા હતા કે જોતા નહીં. એક બીજો માણસ લડાઈ થતી રહી, એક બીજો માણસ બુરૈર ખૈમામાં આવી ગયા. વળી એક માણસ આવીને કહે છે કે આવો મારા સાથે, ત્રણમાંથી કોઈ એક માણસ આવે, યા ઝહેર આવે, યા હબીબ આવે, યા બુરૈર આવે. જાય છે લડાઈના મેદાનમાં. લડાઈ કરતા કરતા બુરૈર એ દુશ્મન ઉપર હાવી થઈ જાય છે, એવામાં એમનો એક બીજો સાથી આવીને બુરૈરના સીના વાસામાં એક નેજો મારે છે કે જે બુરૈરના શરીરમાં દાખલ થઈ જાય છે. હવે બુરૈર તાપ નથી લાવી શકતા, જખમોથી ચૂર છે. હાઝદારો બુરૈરના સંતને જુદા કરવામાં આવે છે. હબીબ ઇબ્ને મઝાહિર ઝહરે કહે આ બધા બુરૈરના જનાઝા પાસે જાય છે. હાઝદારો જ્યારે દુશ્મન એ બુરૈરનો કાતિલ કુફા પહોંચે છે, એની પત્નીને કહે છે કે મેં બહુ મોટું કામ કર્યું. શું કર્યું? તો કે મેં બુરૈરને કતલ કર્યા. ત્યારે એની પત્ની કહે છે શરમ નથી આવતી, આપણા બચ્ચાઓનો મુઅલ્લિમ એ બુરૈર હતો, કુરાન શીખવવા વાળાને કારીએ કુરાનને તે કતલ કર્યો. હા સદર બુરૈર એની પત્ની કહે છે આજ પછી હું તારા સાથે વાત નહીં. અલ્લાહ રહમત અલ્લાહ અલ્લાહ સે આલમ અલ્લાહ દીન અદર સહીય મુકદબી અલ Ya Hussein.